અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીરની આવક થઈ. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા પાણીની આવક વધી. ઉપરવાસમાં વરસાદ વરસતા પાણીની આવક વધી છે. ગઈકાલ સુધી સૂકી દેખાતી નદીમાં પાણીની આવક થઈ છે. અરવલ્લીની વાત્રક નદીના આ દ્રશ્યો છે કે જેમાં નવા નીરની આવક થતા ખેડૂતોએ નવા નીરના વધામણા કર્યા. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા અરવલ્લીની વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે. ગઈકાલ સુધી વાત્રક નદી સૂકી ભઠ હતી અને પ્રથમ વરસાદમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો અને આ વરસાદમાં વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અરવલ્લીમાં જોવા મળી રહ્યા છે. વરસાદ પડતા પાણીની આવક થઈ, પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા જગતના અતાતે નીરના વધામણા કર્યા. સંવાદદાતા તસ્લીમ ફોન લાઈન પર જોડાયેલા છે. તસ્લીમ, વાત્રક નદી ગઈકાલ સુધી સૂકી ભઠ હતી અને આજે નવા નીરના વધામણા ખેડૂતોએ કર્યા. ચોક્કસપણે અરવલ્લી જિલ્લાનો એટલે સરહદી જિલ્લો પાકમાં આવેલો છે જે રાજસ્થાન. રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ હોવાના કારણે આ તમામ પાણી અરવલ્લી જિલ્લાની નદીઓમાં આવે છે. એટલે વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે. લોકોમાં ખુશીનો માહોલ છે. જે કેટલાય સમયથી સૂકી ભઠા નદી હતી જેનાથી પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે અને હાલ આ નદી બે કાંઠે વહેતી થઈ છે. જી આભાર તમામ વિગતો માટે.